જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને મજામાં જશો. તો આજે હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમને એવી રેસીપી બતાવવાની છું, દહીં વડા. એટલે કે આપણે સરસથી ગરમીમાં દહીં વડા કઈ રીતે બનાવવાને, એનું બેટર કઈ રીતે બનાવવું અને કઈ રીતે બનાવવા તે ખાસ જોઈ લઈએ. જો આપણે ગરમીમાં એકદમ ગરમીમાં સરસથી આજે આપણે છે ને દહીં વડા બનાવવાના છે. તો જો 3 વાટકી આપણે અડદની દાળ લીધી છે, જો ત્યાર પછી 1 વાટકી આપણે ચોખા લીધા છે. હવે સરસથી આપણે આ બે વસ્તુને ધોઈ અને પલાળી દેવું, પછી આપણે એને છે ને 5-6 કલાક સુધી પલાળી રાખવાના છે. જો આપણે અડદની દાળને આ રીતે પલાળી દીધી છે અને આપણે 1 વાટકી ચોખાને પણ આ રીતે પલાળી દીધા છે. જો જે આપણે 3 વાટકી દાળ પલાળી હતી ને એ 6 કલાક થઈ ગઈ છે અને આપણે પાણી બહાર કાઢી લીધું છે, જો આ પલળી ગઈ છે. હવે આપણે આને મિક્સર જારમાં દળવાની છે અને જે આપણે 1 વાટકી એક ચોખા પણ એની સાથે પલાળ્યા હતા ને, હવે બે મિક્સ કરીને તમે દળી લ્યો ને તો પણ ચાલે. તો આને પણ હવે આપણે દળી લેશું. જો આ 1 વાટકી છે, આ 3 વાટકી છે, બસ એનું માપ એ છે. દહીંવડાનું ખીરું બનાવવા માટે પરફેક્ટ માપ આપણે આ છે. તો આને આપણે થોડું થોડું પાણી એડ કરતા જશું, બહુ ના કરાય તો સાવ એનું ખીરું આછું થઈ જાય. થોડું એવું પાણી એડ કરાય અને બે જોડે આપણે એને હવે દળી લેશું. જો આ રીતે આપણે મિક્સર જાર લીધું છે, એમાં જો થોડી આપણે અડદની દાળ લીધી છે, આપણે પલાળેલી અને થોડા એમાં ચોખા એડ કર્યા છે, બંને જોડે દળીને તો સરખું એક સરખું દળાઈ જાય. જો આ રીતે આપણે દહીં વડાનું બેટર તૈયાર થઈ ગયું છે. જો એટલું ઘટ રાખવાનું છે. જો આ રીતે આપણે એને 6 કલાક પહેલાં અડદની દાળ અને ચોખા પલાળી દીધા હતા, ત્યાર પછી આપણે એને પાણી કાઢી અને મિક્સર જારમાં દળી લીધા છે. અને એટલું ઘટ રાખવાનું છે આપણે. થોડું એવું પછી જો આપણે બનાવવા ટાઈમે થોડું એવું પાણી એડ કરવું પડે તો કરી દેવાનું, પણ આ આપણે ઘાટું જ હોવું જોઈએ. જો આ રીતે સરસથી આપણું દળાઈ ગયું છે, ત્યાર પછી આપણે આમાં નિમક ઉમેરશું. જો આપણે હવે 3-7 બટેટા જો લીધા છે, આપણે હવે એને બાફી લેશું સરસથી ધોઈને. આપણે 3 વાટકી દાળ, 1 વાટકી ચોખા પલાળીને એનું આપણે બેટર બનાવી લીધું છે અને આપણે આ 7 બટેટા લીધા છે ને મોટી સાઈઝના, એને સરસથી આપણે ધોઈ નાખશું. પછી બે ફાડા કરી અને એને બાફવા નાખી દેશું અને સરસથી તે માટે બફાઈ જાય, કેમ કે મોટું બટેટું હોય ને એટલે બફાતા થોડી વાર લાગે અને સરખું બફાતું નથી, એટલે આપણે આને બે ફાડા કરીને નાખશું બાફ. જો આપણે આવડી સાઈઝના ફાડા કરી લીધા છે, હવે આપણે એમાં સરસથી ધોઈ લીધા છે, પછી પાણી એડ કરી દીધું છે. હવે આપણે એને બાફી લેશું ઢાંકણ બંધ કરીને. જો બટેટા બફાઈ ગયા છે, હવે આપણે 2-3 સીટી બોલાવી લીધી છે. હવે આપણે આની છાલ ઉખેડી લેશું. જો આપણે હવે બટેટા ફોલી લઈએ, આપણે જે બટેટા બાફી લીધા હતા એને ફોલી લઈએ, ત્યાર પછી એને આપણે ક્રશ કરી લેશું અને એમાં આપણે વસ્તુ જે એડ કરવાની હોય ને તે આપણે ખાંડલી વડે ખાંડી લેશું. તો આપણે હવે આદુ મરચાં છે એને ખાંડી લેશું. જે આપણે દહીંવડા બનાવવાના છે ને એને આપણે જે ગોળી બનાવવી પડશે ને એમાં મસાલામાં એડ કરશું. તો ચાલો હવે આપણે આને છે ને દેશી ખાંડલી વડે ખાંડી લઈએ. તો જો આપણે દેશી ખાંડલી લીધી છે, એને આ રીતે આપણે ખાંડી લેશું સરસથી. આપણે બટેટા ફોલાઈ ગયા છે ને એને આ રીતના આપણે ક્રોસ કરી લેવું. જો આ રીતે આપણે ગાંઠો ન રહે ને એ રીતના ક્રશ કરી લેવાના અને ત્યાર પછી જો આપણે આ જે ખાંડી વડે ખાંડી લીધું છે, મરચાં અને આદુ એની પેસ્ટ બનાવી લીધી છે, તેને પછી આમાં આપણે ઉમેરી દેશું. અત્યારે આપણે છે ને આને ક્રશ કરી લઈએ આ રીતે. જો ત્યાર પછી આપણે દહીંવડામાં દહીં લીધું છે અને આપણે જો એને ચટણી બનાવવા માટે એમાં છે ને જો આપણે ધાણા ભાજી, મરચાં, આદુ, ખાંડ અને નિમક એટલું ઉમેરી દીધું છે અને આપણે દળી લીધું છે મિક્સર જારમાં. અને ત્યાર પછી આપણે દહીં લીધું છે અને દહીં આપણે જો સરસથી આપણે આને ભેગું કરી લઈએ, એટલે કે સરસથી એકદમ મિક્સ કરી લઈએ અને જરાક એવું બ્લેન્ડર મારી દઈએ, એટલે આપણે દહીં વડાની ચટણી સરસથી બની જશે. તો ચાલો આપણે આને મિક્સ કરી અને આપણે બ્લેન્ડર મારી લેશું. તો આપણે બટેટા ક્રોસ થઈ ગયા છે, તેમાં જે હવે આપણે મરચાં અને આદુને ખાંડલી વડે ખાંડી લીધા છે ને તે એડ કર્યા છે આ રીતે. ત્યાર પછી આપણે જો 1/2 ચમચી જેટલી આપણે હળદર એડ કરશું, જે આપણે દહીંવડાનો અત્યારે મસાલો બનાવીએ છીએ. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર નિમક એડ કરશું આ રીતે. ત્યાર પછી આપણે જે ધાણા ભાજી એડ કરશું આ રીતે, કેમ કે આપણે તીખાશ માટે તો મરચાંમાં એડ કર્યા જ છે અને વધારે જો કોઈને તીખું ખાવું હોય તો આમાં લાલ મરચું પાવડર ઉમેરી શકે છે.
જો આપણે આને મિક્સ કરી દઈશું આ રીતે. આપણે બે ચમચી લાલ મરચું પાવડર ઉમેર્યું છે, જે તીખાસ માટે આપણે તીખા ખાવા હોય તો આપણે થોડુંક લાલ મરચું પાવડર ઉમેરાય, અને નિમક ઉમેર્યું છે સ્વાદ અનુસાર. હવે આપણે આને મિક્સ કરી દેવું, કેમ કે તીખા બનાવવા માટે થોડુંક ઉમેરવું પડે. આપણે જો કોઈ તીખું ના ખાતા હોય તો ન ઉમેરો તો ચાલે છે. હવે એકદમ સરસથી આ મસાલાને મિક્સ કરી દેવું, અને પછી આપણે દહીંવડાની ગોળી બનાવી લેશું સરસથીને. આપણે આ તૈયાર થઈ ગયો છે મસાલો, અને આ રીતે આપણે એને હવે ગોળી વાળી લેવાની છે. જો આ રીતે આપણે આ દહીંવડા બનાવવા માટે બધી આ હવે આ બધો મસાલો છે ને એને ગોળી વાળી લેશું. જો તો આપણે ગોળી વળી ગઈ છે, હવે આપણે એને બેટર સરસથી તૈયાર છે એમાં આપણે બોળી અને કઈ રીતે બનાવી આગળ જોઈ રાખજો, આપણે બનાવવાનું ચાલુ કરી દઈશું. જો આપણે સ્ટવ ચાલુ કરી દીધો છે, અને એક કડાઈમાં આપણે તેલ ગરમ મૂકી દીધું છે. ત્યાર પછી આપણે જે બેટર છે એમાં હજુ આપણે નિમક ઉમેરવાનું બાકી છે. એકદમ સરસથી પોચા અને ક્રિસ્પી આપણે આજે દહીંવડા બનાવવાના છે. તો જો આ સરસથી તૈયાર છે, અહીંયા તેલ ગરમ મૂકી દીધું છે, આપણે મસાલાની ગોળી તૈયાર છે. તો ચાલો હવે આપણે સ્ટાર્ટિંગ કરી દઈએ. જો હવે આપણે આ બેટરમાં નિમક એડ કરશું, જે આપણે સ્વાદ અનુસાર એમાં ઉમેરવાનું છે. આપણે ઓનલી દળી જ લીધું હતું. જો આપણે એમાં હવે નિમક એડ કરી દીધું, હવે આપણે એને એકદમ નિમકને મિક્સ કરી દેવું. જો આ રીતે આપણે જે પલાળી દીધું હતું 5 થી 6 કલાક પહેલાં, એને હવે આપણે નિમક એડ કરીને મિક્સ કરી દેવું આ રીતે. અને આપણું તેલ જો અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે દહીંવડા અને એટલે કે વડા જ કઈ રીતે પાડવા ને એની પ્રોસેસ ચાલુ કરીશું. જો એટલું ઘટ હોવું જોઈએ આપણે. જો આ તમે આછું કરો ને તો તમારે નથી બનતા ક્રિસ્પી સરસથી, એટલે આને છે ને આ બેટરને એટલું ઘટ રાખવું પડે છે આપણે. જો એટલું ઘટ આને રાખવું પડે. જો આપણે આ બેટરમાં છે ને હવે ગોળી એડ કરતા જઈશું આ રીતે. જો આ રીતે આપણે એડ કરશું, અને ત્યાર પછી એને છે ને આપણે બટેટાવડાનું કેમ કરીએ ભજીયા પાડીએ એ જ રીતનું આપણે એને મિક્સ કરી, અને આપણે જોવા તેલ ટેસ્ટિંગ કર્યું હતું કે આપણું તેલ આવી ગયું કે નહીં એ જોવા માટે. જો આ રીતે આપણે તેલમાં, જો આ થોડુંક અઘરું હોય આપણે બટેટાવડા કરતાં, પણ આ રીતે આપણે એને તેલમાં પાડવાના હોય છે. આનું ખાસ આપણે જોવાનું છે તેલ ફૂલ આવવા દેવું પડે, નકર આપણા દહીંવડા છે ને નીચે બેસી જાય. એ જ આપણે ખાસ જોવાનું હોય છે. અને તેલ છે ને ઓછું નથી મૂકવાનું, આપણે જે ડૂબી જાય ને એટલું તેલ મૂકવાનું છે, જેથી આપણે બેસી ન જાય એ માટે. જો આ રીતે આપણે એને ફેરવતા રહેવાનું છે. આપણે આને છે ને બદામી કલરના થઈને ત્યાં સુધી આપણે આને તેલમાં ચડવા દેવાના હોય છે. એકદમ સરસથી બધાને ભાવે ને તેવા દહીંવડા બને છે. જો હવે આપણે આને છે ને બદામી કલરના થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. જો આ એકદમ બદામી કલરના થઈ ગયા છે. જો આ રીતે બદામી કલરના થઈ ગયા છે, હવે આપણે એને એક ડીશમાં ઉમેરી દઈશું. જો આ રીતે હવે આપણે આ દહીંવડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને સરસથી પ્લેટ તૈયાર કરી દઈશું. જો આપણે હવે પ્લેટ તૈયાર કરશું, સરસથી આ એકદમ પોચા બન્યા છે દહીંવડા. અને કઈ રીતે આપણે બેટર પલાળ્યું, કઈ રીતે આપણે કર્યું એ બધું તમને બતાવ્યું છે. દહીંવડા એડ કરી દીધા છે. હવે આપણે જે દહીંનું તમને બતાવી છે, આપણે ચટણી કઈ રીતે બનાવી છે તેને એડ કરશું. જો આ રીતે આપણે ચટણી એડ કરી છે. આ કઈ રીતે બનાવી છે તે પણ હું એમાં બોઈલી છું, એટલે તમને એક રેસીપી જ અમે આ ચેનલમાં રાખી છે, દહીંની ગ્રીન ચટણી કઈ રીતે બનાવવી તે. જો આ રીતે આપણે સરસથી
પ્લેટ તૈયાર થઈ ગઈ છે. આપણે એમાં ધાણા ભાજી એડ કરશું. જો આ રીતે સરસથી આપણી દહીંવડાની પ્લેટ તૈયાર કરી છે. આપણે બધાથી અલગ ટ્રીક સાથે આજે દહીંવડા તૈયાર કર્યા છે અને ઝડપથી બની જાય અને સરસથી ટેસ્ટી બને અને ક્રન્ચી અને એકદમ સોફ્ટ બને એવા દહીંવડા આપણે બનાવ્યા છે. જોઈ લો તો તમે જોઈ લીધું ને આપણે દહીંવડાની રેસીપી કઈ રીતે બનાવી છે. તે બધાને ભાવે તેવા ને બધાને ઘરે બનતા જ હોય છે, પણ આ કંઈક અલગ ટ્રીક સાથે બેટર બનાવ્યું છે અને અલગ ટ્રીક સાથે બનાવ્યા છે અને ઝડપથી બની જાય એવા અને બધાને ભાવે એવા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી દહીંવડા આજે આપણે બનાવ્યા છે. તો બસ આવી અવનવી રેસીપી જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં, જેથી તમને રોજે રોજ નવી નવી રેસીપી મારી જોવા મળશે. તો ચાલો હવે આપણે કંઈક આવતા વિડીયોમાં મળશું, કંઈક નવી રેસીપી સાથે, એક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.